સ્વાગત કરવામાં આવે છે પરિવારને તૂટવા ન દો જ્યાં એકબીજા પ્રત્યે પ્રેમ હોય આત્મીયતા તથા સન્માન હોય સહકારની ભાવના હોય એને જ પરિવાર કહેવાય છે પરિવારના સભ્યોને પ્રેમની દોડી જ એકબીજા સાથે બાંધી રાખે છે આત્મીયથી કુટુંબિક સંબંધો મજબૂત બને છે જો એકબીજા પ્રત્યે મન ઊંચા થઈ જાય તો મનભેદભા થાય અને પછી પરિવાર તૂટવા માંડે છે પરિવાર ફક્ત લોહીના સંબંધો હોય તો જ નથી બનતું પરંતુ પ્રેમ અને આત્મીયતાનો વિસ્તાર થતાં જ પરિવારનો વ્યાપક વધી જાય છે જો સાથે રહેનાર લોકોમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ હોય પ્રેમ ભાવ હોય એકબીજા પ્રત્યે સહયોગ અને આત્મીયતાનો ભાવ હોય ત્યાં પણ પરિવાર બની જાય છે અને અથાલયો તથા વૃદ્ધાશ્રમોમાં પણ પરિવાર બની જાય છે વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહે છે ત્યાં પણ પરિવાર બની શકે છે આનાથી ઉલટું જો કુટુંબના મતભેદ તથા મનભેદ હોય ઝઘડા થતા હોય એકબીજા પ્રત્યે સન્માન તથા આત્મીયતા ન હોય એકબીજાને મેળા મારવામાં આવતા હોય સહયોગ તથા સહકાર ન હોય ત્યાં પરિવાર તૂટી જાય છે પરિવાર જો શ્રેષ્ઠ હોય તો ત્યાં શ્રેષ્ઠ વ્યક્તિ નો વિકાસ થાય છે સાચા મનઓ ત્યાર થાય છે એવા કુટુંબોનો પણ વિકાસ થતો રહે છે આજકાલ પારિવારિક ભાવનાઓ ન રહેવાને કારણે કુટુંબો તૂટતા જાય છે ઘરમાં અવારનવાર ઝઘડા થતા રહે છે પરિવાર તો ઘરમાં સભ્યો એકબીજાનું મોજ હોવાનું પણ પસંદ નથી તેઓ સ્વતંત્ર રહેવા ઈચ્છે છે પત્ની સાથે પતિને ન બને તો છૂટાછેડા સુધીની વાત પહોંચી જાય છે અને પતિ પત્ની અલગ થઈ જાય છે દરેક માણસ માટે પ્રેરણા અને ભાવનાત્મક સહયોગ આ બે બહુ મોટી જરૂરિયાત હોય છે જો તેને આ બંને વસ્તુ ન મળે તો માણસનો ઉત્સાહ મંદ પડી જાય છે અને તેની હિંમત તૂટી જાય છે પરંતુ જો પરિવાર માણસની પડખે હોય તો તેનો ઉત્સાહ બેવડાઈ જાય છે તેનામાં નવી હિંમત પેદા થાય છે પરિવારને તૂટતો બચાવવા માટે એકબીજાને હૂફફ આપીને મદદ કરતા રહેવું જોઈએ આ માટે પરિવારના બધા જ જન્મદિવસ લગ્ન દિવસ તથા બીજા તહેવારો હળી મને ઉત્સાહથી ઉજવવા જોઈએ એમ કરવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ આત્મીયતા તથા વિશ્વાસ વધે છે જે જેનો જન્મદિવસ કે લગ્ન દિવસ ઉજવાય તેને ઘરમાં પોતાનું પણ મહત્ત્વ છે એવું લાગે છે જિંદગીની દોડમાં કેટલીક વાર શતરંજની રમતની જેમ આપણે બીજાને પાડીને કે મારીને આગળ વધવા ઈચ્છીએ છીએ એકબીજાને હરાવવા ઈચ્છતા હોય છીએ પરંતુ પરિવારમાં આવું ન થવું જોઈએ ત્યાં એકબીજાની સામે ચાલ ચાલવાની ન હોય કે એકબીજાને નુકસાન કરવાનું ન હોય ત્યાં એકબીજાને આગળ વધારવા માટે હું આપવાની હોય ટેકો કરવાનો હોય કુટુંબના બીજા સભ્યોના વિકાસ માટે જો પોતે નુકસાન વેઠવું પડે તો તે વેઠી લેવું જોઈએ કદાચ પરિવારના કોઈ સભ્યની મોટી બીમારી થઈ ગઈ હોય તો તે ઘરના સભ્યો એના માટે પૈસા ખર્ચતા ખચકાતા નથી કદાચ જો એ માટે દેવું કરવું પડે તો દેવું પણ કરે છે ના કે મકાન ગીરવી મૂકવું પડે તો એ પણ કરી છૂટે છે એ જ રીતે બાળકોના શાળા શિક્ષણ માટે માતા પિતા પોતે પેટે પાટા બાંધીને પણ પુત્રને સારી રીતે ભણાવે છે તેઓ પોતે કોઈ સુખ ભોગવતા નથી પરંતુ સંતાન માટે પાછું વાળીને જોતા નથી તેઓ ગમે તે ભોગે પોતાના પુત્રનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા પ્રયત્ન કરે છે એમને એવું કરવામાં જરાય દુઃખ થતું નથી ઉલટું પરમ સંતોષ અને આનંદનો અનુભવ થાય છે આમ પરિવારમાં લોકો પોતે નુકસાન સહન કરીને પણ બીજાઓને ફાયદો કરાવે છે આથી ઉદાર ભાવનાના વિકાસ માટે પરિવારનું મહત્ત્વ છે પરિવારના સભ્યોએ કેવી રીતે રહેવું જોઈએ એ રામાયણમાંથી આપણે સારી રીતે શીખવા મળે છે રામ પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે સહસવનમાં જાય છે સીતાજીએ પતિના સુખ સુખે સુખી અને દુઃખે દુઃખી આદર્શ સતી સ્ત્રીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે લક્ષ્મણ પર ભાઈ સાથ આપવા રાજ સુખનો ત્યાગ કરી વનમાં જાય છે ભરત ગાદી પર બેસવાને બદલે રામની પાદુકાઓ ગાદી પર મૂકી રામના સેવક તરીકે રાજ્યની જવાબદારી સંભાળે છે રામાયણનું દરેક પાત્ર એક આદર્શ પરિવારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે ઘર પરિવારમાં જો પ્રેમ તથા આત્મીયતા હોય તો શાંતિ અને પ્રશંસામાં વધારો થતો રહે છે જોકે આજે મોટાભાગના કુટુંબમાં મતભેદ ઝઘડા તકડા અણબના વગેરે જોવા મળે છે મનોચિકિત્સકોનું કહેવું છે કે આજે આપણી જીવનશૈલી જ એવી થઈ ગઈ છે કે પરિવારના સભ્યોમાં તથા પાડોશ પાડોશમાં પણ એકબીજા વચ્ચેનું અંતર વધતું જાય છે આજે આપણે સમાજમાં કૌટુંબિક સ્થિતિ બહુ ખરાબ છે પરિવારના સભ્યોને એક સાથે બેસીને વાતચીત કરવાનો કે સાથે જમવાનો પણ સમય નથી પરિવારના સભ્યો જો એકબીજા સાથે ભેગા બેસીને વાતચીત ન કરે તો તેના સંબંધો ધીરે ધીરે શિથિલ થતા જાય છે જો ઘરમાં સભ્યો પાસે મોબાઈલ હોય તો તેઓ તેમાં એટલા બધા ખોવાઈ જાય છે કે તેઓ એકબીજાને સામું પણ જોતા નથી બીજાની વાત સાંભળવાનો તેમને ટાઈમ હોતો નથી કે એક બીજા સાથે વાતચીત પણ કરતા નથી બહાર ગામ રહેતા સ્વજનો સાથે ક્યારેય ફોનથી ખબર પૂછી લેતા હોય છે લોકો પોતાની સ્વજનોની સેવા કે સહાયતા કરવા તૈયાર નથી આથી વડીલ ઘરમાં એકલતા અનુભવે છે ઋષિમુનિઓના દેશમાં આજે વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે મા બાપ બને નોકરી કરતા હોય તો તેઓ તેમના સંતાનોનું પૂરતું ધ્યાન રાખી શકતા નથી કે તેમને પ્રેમ આપી શકતા નથી આમ વર્તમાન પરિસ્થિતિને ઘણી વિકટ છે એમાંય મોબાઈલ ફોન આવ્યા પછી પરિસ્થિતિ વધારે વણસી ગઈ છે ઘણીવાર માતા પિતા પણ મોબાઈલ ફોનમાં એટલા મશ્ગુલ થઈ ગઈ જાય છે કે પોતાના સંતોને શું કરે છે શું ભણે છે તેને મિત્રો કોણ છે અને કેવા છે એ જોવાનો તથા ધ્યાન રાખવાનો પણ સેવો દરકાર કરતા નથી પરિણામે સંતાનો પ્રેમના અભાવમાં બગડી જાય છે આજે પારિવારિક જીવન સામે અનેક પડકારો છે જેવા કે આર્થિક તંગી ધંધાકીય માનસિક તણાવ બીમારી સાસુ વહુ કે પતિ પત્નીના ઝઘડા ભાઈઓ માં અણબનાવ કુટુંબના સભ્યો વચ્ચે પ્રેમનો અભાવ રહેઠાણના સમસ્યા વગેરે જોકે આમાંથી દરેક સમસ્યાનો ઉપાય શોધી શકાય છે શરત એક જ છે કે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ આત્મીયતા સહયોગ સહનશીલતા ઉદારતા જતું કરવાની ભાવના વગેરે હોવા જોઈએ ઘરના વડીલોને સન્માન આપીને તેમના અનુભવ તથા સલાહ સૂચનોનું સમસ્યાનું સમાધાન શોધવા પ્રયત્ન કરવા જોઈએ દુનિયામાં કશું જ અશક્ય નથી કુટુંબના સભ્યોમાં જો બાંધછોડની ભાવના હોય અને થોડી ઉદારતા તથા આત્મીયતાના હોય તો આજના કલુષિત વાતાવરણમાં પણ પરિવારને એક રાખીને ઘરમાં સ્વર્ગ જેવું વાતાવરણ બનાવી શકાય છે એ માટે ઘરના દરેક સભે પોતાના દૈવીય સંસ્કારોમાં વૃદ્ધિ કરવી જોઈએ જો મનુષ્યમાં દેવત્વ જાગે તો ઘરમાં સ્વર્ગનું અવતરણ થતાં વાળ નહીં લાગે એવું પંડિત શ્રી રામશર્મા આચાર્ય જે જે અનેક પુસ્તકોમાં લખ્યું છે પણ તે પુસ્તકો વાંચી અને તેને જીવનમાં આચરણમાં લાવીએ તો ઘરમાં વાતાવરણ સ્વર્ગ બની જાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી આવો આપણે સાથે મળીએ ને પંડિત પંડિત શ્રી રામ શર્મા યુગ ક્રાંતિ સાહિત્યને ઘેર ઘેર પહોંચાડી અને તેના સપનોને સાકાર કરવામાં આપણે સહભાગ્ય બની જય ગુરુદેવ જય માતાજી